વડોદરાના વાઘોડિયા રોડ ઉપર એક પરિવારના એપાર્ટમેન્ટમાં રહેતા ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતા એક વિદ્યાર્થીને છરી વાગતા તે લોહાણ થયો હતો. 12 દિવસ પહેલા જ ત્રણ વિદેશી વિદ્યાર્થીઓ રહેવા માટે આવ્યા હતા. આ દરમિયાન આ ત્રણેય વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ મામલે વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી, જેથી પાણીગેટ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. આ સમયે પાપુઆ ન્યૂ ગિની દેશનો રહેવાસી અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી લોહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી એક છરી પણ મળી હતી. ત્રણેય વિદ્યાર્થીઓ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું. આ મામલે ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે માથાકૂટ બાદ યુવક ઇજાગ્રસ્ત થતા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને તે પહેલા મકાનમાંથી ભાગી ગયેલા બે યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત યુવકની પણ પૂછપરછ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સીન 24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.